हेलो फ्रेंड्स, गुड इवनिंग, वेलकम बैक टू न्यू ब्लॉग। तो आज है 21 जुलाई और अभी बजे है 5। हम लोग ने इवनिंग चाय पी, फिर साथ में सब बैठे, बातें की और बस अब काम पे लगे हैं। तो थोड़ा सा झाड़ू निकाला और अब ये मैंने बताया वैसे ये बीज बोने का काम करेंगे। एक दूसरा एक्सपेरिमेंट करना है। ये पानी में हमने जो आलू आते हैं ना, क्या बोलते हैं, रास्पबेरी आलू, अलग अलग नाम है, तो वो भिगो के रखे थे उसके बीज, और फिर और नारंगी मौसम भी बोलते हैं उनके बीज है, और फिर ग्रीन पीस है और येलो पीस है, ये मटर है। तो ये सबको आज ट्राई करने वाले हम उगाएंगे, बोएंगे। हाँ, ओलू छाल निकली गई, फाड़ा थे गए। ये सब कुछ डिफरेंट डिफरेंट है उगाया हुआ। मम्मी आ मोटा पान वालू है, ये शू है? आवड़ो आ मोटा पान, 100 पीस जो लगे। हाँ, तो देखो वो हल्दर है, फिर यहाँ पर हूँ छे, क्यों ने तमें પાળો કરી દેવો જોઈએ, એટલે કોઈ હાલે નહીં, એટલે આમ એક નાની એવી આમ ગોળ પાળી કરી દેવાય, તો ભી દેખતે અભી એક્સપેરિમેન્ટ કરે કિતને બીજું ગેંગે ઇસમેં સે। गए हैं लाडो जी। ए लाडो जी, देखने आई है? क्या देखेंगे आप, ये देखोगे, देख लो। और देखो दादा भी आ गए। सी सू ले वो ले लो, पान ले वो गारो छे बेटा, माटी छे। તરબૂચ નો વેલો છે, જમરૂખ, એલા હા, ये टमेटा वालू छे, અને આમાં જો અહીંયા ટમેટું પણ આવ્યું છે, આ લીંબુડી છે, આ વાછેટી, આ લીંબુડી ને આ વાછેટી નો વેલો જે ઉના તો એ થઈ ગયો છે અમારે, હવે આવતા વર્ષે આવશે કે વાછેટી, હા બટેકાનો પણ આમાં દેખાતો નથી, આ બટેકાનો છે, આ 15 વાળો, આ પણ આમ છે, મને દેખાડે, આ એક્ચ્યુઅલી એક બટેકા આવે જે આમાં 12 આવે છે વેલામાં ઉપર, જે ડાયાબિટીસ વાળા માટે સારા હોય એ બટેકાનો વેલો છે, તુરિયાનો મોટા પાન વાળો, અચ્છા તુરિયાનો વેલો છે, આંબો છે, આ આંબો છે, એટલો મોટો થઈ ગયો છે, નારિયેળી, એમાં નારિયેળ આવ્યા છે, પછી ભીંડા, ભીંડો તો દેખાય છે, આર્યો ભીંડો, આદુ આવડો, આ આદુ છે, ઘાસ જેવું લાગે, જો આમાં આદુ આવે છે, આદુ પણ વાવેલો છે ફળિયા, અહીંયા ગુવાર નો છોડવો છે, આ ગુવાર, આ ગુવાર, પછી આ વેલો, આ ચોળાનો, ઠીક છે, ચોળા જો આવા વેલામાં થાય ચોળા, હા ગુલાબડી, પછી પેલી હળદર મોટા પાનવાળી, પીળી હળદર, એ પીળી હળદર ને આ ધોળી હળદર, નહીં એ પીળી, ઓલી નાની ઉગી ધોળી, અચ્છા અહીંયા જો આ એક ઉગી છે, એ ધોળી હળદર, આંબા હળદર કહીએ, પછી અને આવડો આ વેલો તો આ ચીબડાનો, આ ચીબડાનો વેલો છે, દૂધી નો વેલો પણ છે, અહીંયા ચોળા ને દૂધી મિક્સ છે ને, તો અમારા ફળિયામાં આવું નાનું મોટું મમ્મી બહુ સરસ એક્સપેરિમેન્ટ કર્યા જ કરે, હા કાળી શેરડી છે એમ ને, આ આ કાળી શેરડી વાવેલી છે,
અને આ છે ને એ વ્હાઈટ બટેકાનું છે. જો આ નાની ઉગી છે એ મેથી વાવી છે અને આવી થઈ છે. હવે જોઈએ પછી અહીંયા છે ઓલું આવડિયા આદુ. આદુ છે, ડ્રેગન ફ્રૂટ. હા જો આદુ છે ને આ ડ્રેગન ફ્રૂટ વાવ્યું છે એ બી થયું છે અને અહીંયા થોડુંક મોટું થયું છે. જો અહીંયાથી આટલુંથી તો આટલું થયું છે ડ્રેગન ફ્રૂટ. અહીંયા પણ છે ટમેટી છે અને આ છે લીલી ચા. આ પાન ચામાં નાખવાથી ચાનો સ્વાદ સરસ આવે છે અને હેલ્ધી ચા બને છે, ગ્રીન ટી કહેવાય છે. શું કરો દીકા? ચલાવ ચલાવ. તો યે મગ હમને ભીગોએ થે, ફિર ઇસકો અબ હમ મસાલે વાલે કરકે ખાયેંગે. और श्री मैडम आज झाड़ू कर रही है, सफाई काम चल रही है. अरे वाह वेरी गुड. हाँ कोई को आए हुए अपने સરપંચ ને બધી સહી કરવાનો હોય, કેટલું કામ હોય. ઘરે જતા હતા ત્યાં તો આવ્યા દોડા દોડા. હા અમારે ઘરે જવાનો સમય. गुड मॉर्निंग. अभी सुबह के 7 बजे है और ये देखिए पैरेट आया है. मूंगफली ऐसे खाता है. बहुत पसंद है इसको मूंगफली. मैंने गोद में बिठा लिया है, उसके पैर बहुत चुभ रहे हैं. આજે ખેતરમાં દવા છાંટવાનું કામ ચાલે છે તો દવામાં અમે આ દૂધની બોટલ છે અને આમાં ગળ છે તો દૂધને ગળ મિક્સ કરી અને એવું ઓર્ગેનિક દવા બનાવીને લગાવીએ છીએ, છાંટીએ છીએ. આ પંપ લઈને તૈયાર થઈ ગયા છે અને પપ્પા પણ રેડી થઈ ગયા છે. હજુ 7:30 થયા છે પણ જઈ રહ્યા છે પપ્પા. કઈ સેમ ટુ સેમ મળે એવું ખબર નહીં એમ કે મને આપજો ને વળી. તો આજે આવી છે રાખડી જુઓ હોલસેલમાં, એટલે કે વેચવા લાવ્યા છે ભાભી. અને ચાલો કાકી ચા પીવા બોલાવે દયાબેન તંદુબેન. હા તે સારું જોઈને આવો. હાલો પકડાઈ જા ને
એલા હા દૂધ ખતમ કરી ગઈ, ગુડ ગર્લ. અહીંયા અહીંયા આવીને બતાય આ બા ને બે ને, લે આ બે બા ને બતાય બેટું. આમાં નથી, ઓલી મોટી બુકમાં છે ને. હા તો આજે દયાબાના ઘરે ચા પાર્ટી શરૂ થઈ છે અમારી, એટલે બીજા બધે વાર આવી ગયા છે, આજે પાછો એમનો વારો છે. તો અહીંયા ચા આવી ગઈ, પણ હવે પીવા વાળા બધા આવ્યા નથી, અડધા આવ્યા અને અડધા બાકી એવું છે. ચા પાવ મળે છે. બેટા હા બેટા આવું જા બા ગોત દે પછી લઈને આવી બુક. એ હરખી ભરજો રકાબી એમની બસ બસ આ બોલાવું ક્યાં ની ક્યાં ગામ ની છોતરા ની છોતરા ની એલી ક્યુ ગામ ખોવડી ની બસ બોલાવી કઈ ગામ ની એમ તો વાત કહી છે કે બસ બોલાવી એમ તમારે નાવાનું શું કરવાનું છે કેમ બસ ખાવાનું પછી ભણવાનું બધું બંધ તો કરવાનું શું છે તમારે બેટા ખાલી તોફાન ને ગલ્યું ગલ્યું થોડું ખાવાનું હોય ભણવું પડે નાવું પડે કોને ગુડ મોર્નિંગ સો આજે 22nd of July ઓર અભી સુબહ કે 10:30 બજ ગયે હે હા ઓર યહાં પર પંચાયત ઓફિસ પે વેક્સિનેશન વાલે આયે હૈ તો મેં વહાં પે જા રહી હું. અચ્છા યે શ્રી દેખો ક્યા કર રહે હો બેટા? કુકીસ બના લઈ હું. અચ્છા શ્રી કુકીસ બના લહી હૈ બા કે સાથ. ઓર મેં જા રહી હું મેરા બૂસ્ટર ડોઝ લેને કે લિયે. વેક્સિન લેવા જાઉં તો એને કીધું અમારી એક્ટિવા લઈને આવું હોય તો આવો એમ. હમ આયે હૈ સરપંચ કે ઘર और सरपंच बना रहे हैं रोटले आए मतलब सभी के घर रोटले बनाना स्टार्ट हो गया है तो एक्चुअली इनकी एक्टिवा है यहाँ पर तो वो ही लेके मैं जा रही हूँ है ना. अशोक भाई कीधु कि एकला हुई तो एम करो एक्टिवा लेने वही आज हाँ एक पड़ी ब्लैक कलर वाली. हाँ सो ये हमारे गांव की पंचायत ऑफिस है और ये सरपंच के वहाँ पे जाते हैं पिंटू भाई है हमारे. इनका नाम नहीं आता है, शू नाम है? तक्कू भाई है. और ये है हमारी पंचायत की ऑफिस और बहुत अच्छा काम करवाते हैं हमारे ये सरपंच जी अशोक भाई. प्रतिनिधि चलो हाँ प्रतिनिधि सरपंच तो घरे छे ने. हाँ ये गांव के हमारे प्रिंसिपल है. તમારું લઈ લો લ્યો और मैं आई हूँ वैक्सीन लेके. तो श्री यहाँ पर अंकल के साथ खेल रही है निका काका के साथ. एक्चुअली इनका नाम निकुंज है बट पेट नेम निका निको ऐसा है तो सब लोग निको बोलते हैं. निका भाई आज तो खबर हाँ तो बहुत रमे तुम्हारी यार. सो अभी पापा जी आएंगे तो हम लोग खाना खा लेंगे मतलब कि लंच करेंगे. बट आज की व्लॉग यहाँ पे ख़त्म करते हैं. थैंक्स फॉर वॉचिंग. बस ऐसे ही हमारी चैनल को सब्सक्राइब करो, फेसबुक पेज फॉलो करो एंड इंस्टा में है वहाँ पर भी आप फॉलो कर सकते हो. वहाँ पर मेरी रील्स होती है मेरी और श्री की. सो गुड बाय एंड थैंक्स फॉर सपोर्ट. मिलते हैं कल के नए ब्लॉग में.